અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેસ ગળથરની ઘટના સામે આવી છે। એક ફેક્ટરીમાં ગેસ ગળથરની ઘટના, બે કર્મચારીના મોત નિપજ્યા, સાત લોકોને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને નવ લોકોને અસર થતા 108 મારફતે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આ ઘટના ઘટી હતી, જેમાં નવ લોકોને અસર પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ નારોલ વિસ્તારમાં ગેસ ગળથરની આ ઘટના। सिंथेटिक कंपनी में ज्या प्रिंटिंग और डाइंग ना काम थता था त्या स्पेंट एसिड प्राथमिक जो माहिती हमें मिली है लोकल पुलिस स्टेशन थी जे स्पेंट एसिड आ टंकी में खाली थता था त्यारे आना फ्यूम्स अने जो गैस लीकेज थी जे लोग टैंक में ये खाली करता था एसिड त्या एना गैस थी त्या नौ लोगों ने असर थी है અને ત્યાંથી લોકોને હોસ્પિટલ એલજી હોસ્પિટલ લેવામાં આવ્યા હતા। આ બે લોકોની દુઃખદ મૃત્યુ થઈ ગઈ છે। ચાર લોકો અત્યારે ટ્રીટમેન્ટમાં આઈસીયુમાં છે ઓર અત્યારે સ્થળ ઉપર એફએસએલ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ઓફિસર્સ આવી ગયા છે અને એમાં કોઈ પણ પ્રાથમિક દૃષ્ટિએ પણ અગર એમાં કોઈ નિષ્કાળજી ફેક્ટરી સુપરવાઇઝર માલિકની આવશે તો આમાં કડક આપણે કાયદાઓમાં સેક્શન્સમાં અને પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। जो प्लांट के अंदर केमिकल कोई आता है, केमिकल छोड़ा है, उससे दुर्घटना हुआ है। कम से कम 10 से 12 आदमी उसके अंदर इसके अंदर एलजी के अंदर दाखिल भी है। इसमें दो आदमी का डेथ भी हो चुका है और नहीं तो कंपनी के अंदर कोई सुविधा मिला है, नहीं तो कोई मास्क है, नहीं ग्लव्स वगैरह, कोई कंपनी में सुविधा नहीं। इसके कारण कोई सेफ्टी का साधन नहीं कंपनी के, इसके कारण ये आदमी का डेथ हो चुका है। वो तो अब नहीं गया ना, दो जने अब हो गया, 10-12 आदमी હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, એમની તબિયત શું છે હાલ? જી ચોક્કસથી રાધા, ખાસ વાત કરવામાં આવે તો નારોલની દેવી સિન્થેટિક જે કંપની છે તેમાં ગેસ લીકેજ થવાને કારણે નવ લોકો બેભાન અવસ્થામાં થયા હતા અને ત્યારબાદ તેમને જે એલજી હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા હતા। અત્યારે હાલ હું જે જગ્યાએ ઊભો છું તે આ નારોલની જે ફેક્ટરી છે, ખાસ તે દેવી જે ફેક્ટરી છે તેમાં ખાસ ગેસ લીકેજ થવાને કારણે આખી આ ઘટના બની હતી અને ખાસ સલ્ફ્યુરિક એસિડનું જ્યારે ટેન્ક ખાલી થતું હતું ત્યારે કોસ્ટિક સોડા સાથે રિએક્શન થયું હતું ને જેને કારણે ગેસ જ્યારે ગેસ લીકેજ થતા નવ જે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, મજૂરો કામ કરી રહ્યા હતા, તેમને ઘટના સ્થળે જ બેભાન અવસ્થામાં થઈ ગયા હતા અને ત્યારબાદ 108 મારફતે એલજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં બે લોકોનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય ચાર લોકો અત્યારે હાલ વેન્ટિલેટર ઉપર છે। મહત્વની વાત છે કે આ કંપનીમાં જે રીતે ગેરરીતિ થતી હતી, 3-4 માસ સુધી આ ની કંપનીની ફરિયાદ એએમસીને કરવામાં આવી હતી, ખાસ જીપીસીપીમાં બી પણ આ જ બાબતે કમ્પ્લેન કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ કર્મચારીઓએ આ બાબતે એક્શન નથી લીધા, કોઈ જાતનું ઇન્સ્પેક્શન નથી થયું, જેને કારણે આ ઘટનાને અંજામ મળ્યો છે અને ખાસ નવ લોકોની જિંદગી જોખમમાં મુકાઈ છે, જેમાંથી બે લોકોના અત્યારે હાલ મોત થયા છે। એટલે કે મોટી ઘટનાઓ બને છે ત્યારબાદ તંત્ર જાગે છે। ખાસ રાજકોટની ઘટના બાદ જે રીતે તમામ જગ્યાએ સેફ્ટીના અને જે રીતે ખાસ કહેવાય કે એનઓસીની પ્રક્રિયા ચાલુ થતી હતી, પરંતુ આ કંપનીમાં 4 મહિનાથી અહીં ફરિયાદ કરવામાં આવી હતી કે અહીંના જે કર્મચારીઓ છે તેમને કોઈ જાતના સેફ્ટી સાધનો નહીં, કોઈ જાતનું માસ્ક નહીં કે ટેન્ક ખાલી કરવાનું હોય ત્યારે જે સલ્ફ્યુરિક એસિડ જે ઠલવાતો હોય ત્યારે તેની નોટિસ આપવાની હોય છે, જાહેરાત આપવાની હોય છે। અહીં માત્ર 100 મીટર દૂર પ્રધાનમંત્રી આવાસના મકાનો પણ આવેલા છે, જો આ જે એસિડ વધારે લીક થયો હોત તો આસપાસના વિસ્તારના લોકોની પણ જાનને ખતરો થાત તેવી સ્થિતિ અહીંયા નિર્માણ થઈ હતી। એટલે કે ઘોર બેદરકારી કહી શકાય। અત્યારે હાલ જે રીતે ફાયરની ટીમ છે, પોલીસની ટીમ છે અને જે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત ખાસ જીપીસીપીના જે અધિકારીઓ છે તેઓ પણ અહીં ખાસ અત્યારે હાલ જાયજો લઈ રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ ખાસ આવી જે કંપનીઓ છે તેમની સામે એક્શન લેવા જોઈએ। એએમસી તંત્રના કર્મચારીઓ સામે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ સવાલ કરે છે, ક્યાં ગયા એ અધિકારીઓ, ક્યાં ગયા તે લોકો કે જે આવા મજૂરી કામ કરતા લોકોના જીવ જોખમમાં મુકાય છે? આવીને આવી રીતે જે આ ઘટનાઓ બનતી રહેશે તો આવી ઘટનાઓનો અંત ક્યારે નહીં આવે ને ખાસ એએમસીના કર્મચારીઓ સામે ખાસ અત્યારે હાલ ફરી એકવાર પ્રશ્નાર્થ ઉભા થાય છે। જી રાધા, જી બિલકુલ સચિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો વધુ એક આવી ઘટના સામે આવી છે જેમાં કંપનીની બેદરકારીના કારણે કર્મચારીના મોત નિપજ્યા,
બે જીવ ગુમાવ્યા છે, 9 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। नारोलनी देवी सिंथेटिक में गैस लीकेज थवाने कारण 9 लोग घायल थया था, जेमांथी 2 लोगोना मौत थया छे अने 7 लोगोने एलजी हॉस्पिटल खाते सारवारथी खसेड़वामां आव्या छे, जेमां 4 लोग वेंटिलेटर पर होय गंभीर होय तेवी स्थिति छे। खास आज सवारे जे सल्फ्यूरिक एसिडनी टैंक छे ते खाली करवा जता खास जे ब्लीचिंग विभाग छे ते ब्लीचिंग विभागमां कोस्टिक एसिड द्वारा जे आखू आ जे लीक थवाने कारणे आखी आ घटना बनी हती, त्यारबाद गैस लीकेज थयो हतो अने गैस लीकेजने કારણે જે ઘૂંઘણામણ થવાથી 9 લોકો ગંભીર રીતે બેભાન થયા હતા, અને ત્યારબાદ જે અસલાલી ખાતે ફાયરની ટીમ છે તે ફાયરની ટીમ અહીં આવી પહોંચી હતી, ને જ્યારે ગેસ ગળતર થયું હતું તે ગેસ ગળતરને ખાસ બંધ કરવામાં આવ્યું હતું। ખાસ અહીંના સ્થાનિક આગેવાન છે તેમને પૂછીશું, જી શું ઘટના બની હતી ને સમગ્ર ઘટનાનો પ્રકાશ પાડશો। આજે નારોલ વિસ્તારની અંદર દેવી સિન્થેટિકની અંદર ખૂબ દુઃખદ ઘટના બની છે। સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી કરતા અહીંયા ગાડી ખૂબ મોટી દુર્ઘટના બની, જેમાં 9 લોકોને હોસ્પિટલાઇઝ કરાયા, એમાંથી 2 લોકોના મૃત્યુ થયા, 4 લોકો વેન્ટિલેટર ઉપર છે, બીજા દર્દીઓની પણ હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે અત્યારે। ખાસ કરીને આ કેટલું જોખમી કહેવાય કે જ્યારે આવી રીતે એસિડની ટેન્ક ખાલી થતી હોય અને કોઈ જાતની તકેદારી ના રાખવામાં આવે ત્યારે જે કંપનીના માલિક છે તે લોકો સામે પણ સવાલો ઉભા થાય છે, બીજી તરફ આવી જે ફેક્ટરીઓ છે તેની સામે પણ એએમસી તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં નથી આવતી, શું કહેશો? સૌથી પહેલા તો નારોલ વિસ્તારની અંદર આ કોઈ પહેલી ઘટના નથી, દર વર્ષે 2 વર્ષે એક વાર આ વિસ્તારની અંદર ગેસ ગળતરની ઘટના બને છે, જેમાં લોકોના જીવ જાય છે, અને આની અંદર માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં, મેઇન જે ગુનેગાર કહેવાય એ ગુજરાત પોલ્યુશન બોર્ડ કહેવાય, ગુજરાત પોલ્યુશન બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ કહેવાય, અગાઉ 3 મહિના પહેલા લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન બોર્ડને કે આ કંપની દ્વારા તમારા ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં નથી આવતું, આ કંપની દ્વારા તમારા હેલ્થના નિયમોનું પાલન કરવામાં નથી આવતું, આ કંપની દ્વારા તમારા ગુજરાત પોલ્યુશન બોર્ડના નિયમોનું પાલન કરવામાં નથી આવતું, તેમ છતાં અધિકારીઓ દ્વારા 3 મહિના સુધી કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા, ભ્રષ્ટાચાર કરીને આ કંપની ઉપર ના કોઈ વિઝિટ કરવામાં આવી કે ના કંપનીમાં તપાસ કરવામાં આવી, જેના ભોગરૂપે આજે આટલી મોટી દુર્ઘટના બની। જે કંપનીની અંદર એસિડનું જે સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી કરવામાં આવતું હતું એની પણ મંજૂરી છે કે નહીં એ ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે કોઈ પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય એને 50 લિટર 100 લિટર સલ્ફ્યુરિક એસિડ રાખવાની મંજૂરી હોય, 2000 લિટરનું ટેન્કર એક કંપનીની અંદર ખાલી કરવામાં આવે ત્યારે આ ખૂબ મોટી ચિંતાજનક બાબત ને ખૂબ બેદરકારીવાળું કારણ કહેવાય। અને બીજું, જ્યારે કોઈ સલ્ફ્યુરિક એસિડની ગાડી ખાલી કરતી હોય તો એના આસપાસના 100 મીટરના વિસ્તારમાંથી જે કામદારો હોય એ કામદારોને દૂર કરવામાં આવે, ત્યારબાદ સેફટી પ્રિકોશન્સના ભાગરૂપે બધાને માસ્ક પહેરાવવામાં આવે, ત્યારબાદ જ આ ટેન્કર ખાલી કરવામાં આવતું હોય છે, પણ આ કિસ્સામાં આવું કંઈ જ કરવામાં નથી આવ્યું, જેના કારણે આ મોટી દુર્ઘટના બની। અને સૌથી મોટો તો પ્રશ્ન એ છે કે જ્યારે 3-4 મહિનાથી તમારી જોડે લેખિત ફરિયાદ આવતી હતી, મૌખિક ફરિયાદ આવતી હતી આ કંપનીની, પણ તેમ છતાં તમે આ કંપની ઉપર પગલાં નથી લીધા, તો આ તો ખૂબ મોટો પ્રશ્ન છે। અધિકારીઓ કેમ કે આ અધિકારીઓનો ભ્રષ્ટાચાર, કેમ કે આ અધિકારીઓ કંપનીને સાચવવા માટે આ પ્રયાસો કર્યા હોય એવું સ્પષ્ટ મને દર્શાવી આવી રહ્યું છે। ચોક્કસથી, એટલે ક્યાંક ને ક્યાંક બેદરકારી અહીં સ્પષ્ટ જો દેખાવામાં આવી રહી છે, કારણ કે એએમસી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે, જ્યારે રાજકોટ જેવી દુર્ઘટના બને છે, જે ઘટના બની હતી ગેમ ઝોનમાં, ત્યારબાદ સેફટી પ્રિકોશનના પગલાં લેવામાં ખાલી દેખાવ પૂરતા આવે છે। આ જે ફેક્ટરી છે, ફેક્ટરીના દ્રશ્યો ફરી એકવાર કેમેરામેનને કહીશ બતાવે, દેવી સિન્થેટિક્સ જે કંપની છે તેને સામે 3 મહિનાથી ફરિયાદ થતી હતી તેવી અહીંના લોકો કહી રહ્યા છે, પરંતુ એએમસી તંત્ર દ્વારા જે કહેવાય કે અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય અથવા તો કોઈ ભ્રષ્ટાચારને લઈને જે સામે કોઈ પગલાં લેવામાં ના આવતા હોય તેવું અહીં સાબિત થઈ રહ્યું છે, ને જેને કારણે આજે આ સલ્ફ્યુરિક એસિડ જેવી ટેન્ક ખાલી કરવામાં આવે છે, કોઈ પણ જાતના પ્રિકોશન વગર આ ટેન્ક ખાલી કરવામાં આવે છે, ને જેને કારણે જે ગેસને લીધે 9 લોકો જે છે તે ઘૂંઘણામણ થાય છે, બેભાન થાય છે, તેમાંથી 2 લોકોના મોત થાય છે, ત્યારે આવી ઘટનાઓને લઈને ક્યારે તંત્ર જાગશે અને ક્યારે આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે અને ક્યારે આવી ઘટનાઓ અટકશે તે એક મોટો સવાલ છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।